ઉમરગામ તાલુકાના કાઠા વિસ્તારોની જર્જરિત પ્રોટેક્શન વોલ દરિયામાં ઘરકાઉ થઈ જેના લીધે કસ્ટમ વિભાગની ફાઈબરની ઓફિસ અને વીજળીના પોલ દરિયામાં ધરાશાય થતા લોકોએ પ્રોટેક્શન વોલની માંગણી કરી ઉમરગામ તાલુકાના કાઠા વિસ્તારો હાલ પ્રોટેક્શન વોલના અભાવે દરિયામાં ગરકાવ થઈ રહ્યા છે નારગોલ ગામના બંદર વિસ્તારમાં દરિયો લોકોના ઘરો સુધી કબજો કરવા ગાંડો તૂર બની છે ગયા બે દિવસોથી દરિયાનું પાણી જમીન ગળી રહ્યું છે અહીં પ્રોટેક્શન વોલની માંગણીને લઈને લોકોમાં ભારે રોષ છે અહીં કિનારો ગાયબ થઈ ગયો છે કસ્ટમ વિભાગની ફાઈબરની ઓફિસ દરિયામાં ગરકાવ થઈ ગઈ છે વીજળીના પલ અને પાણીનું બરિંગ દરિયામાં ગરકાવ થયું હતું વીજળીના પલ દરિયામાં ધરાશાયી થયા છે લોકો પ્રોટેક્શન વોલની માંગણી કરી રહ્યા છે જ્યારે અમે ધંધો કરવાની ગયો ત્યારે દરિયો એક કિલોમીટર ત્યાંથી દૂર હતો ધીરે ધીરે ધોવાણ થતા થતા આજે અમારે ઘર આંગણે આવી ગયો ને અમને બોટ રાખવાની તકલીફ મચ્છી સુકાવાની તો અમારા ઘર જે ઝૂંપડા છે એ ક્યાં નાખીશું માલ ક્યાં મેં વગેરે કરીશું એ અમને આજે તકલીફ છે કોઈ આગળની વ્યક્તિ જે મોટી વ્યક્તિ જે છે બેઠી ખુરશી પર એ ન કોઈ જોવા આવે ન કોઈ મળવા આવે કંઈ મુલાકાત કરે ને જે એમ કહે છે કે રમણભાઈ કે છ કરોડ રૂપિયા નાલગોલમાં ખર્ચ્યા નાલગોલમાં છ લાખ ખર્ચ્યા કે છ કરોડ ખર્ચા એની મુલાકાત અમને તો કંઈ કીધી જ નહીં કોઈ જે અહીં આવીને કંઈ કામ કીધું જ નથી કોઈ તંત્રએ